मॉर्निंग ऑल ऑफ यू, जय स्वामीनारायण। कंपनीना वार्षिक हिसाबोमां अगाउ आपणे पाक्कुं सर्वायुं जोई गया था, इक्विटी जवाबदारी अने मिलकतो। आजे आपणे नफा नुकसान खातानुं पत्रक जोईशुं। तो सौ प्रथम विगत, नोंध नंबर, रकम रूपया, रकम रूपया, कामगीरीनी उपज एमां वेचाण माइनस वेचाण परत, एटले कामगीरीनी उपज मळशे। जो वेचाण आपेलो होय तो आपणे सीधुं लखीशुं, अने वेचाण परत आपेलो हशे तो बाद करीने एनी रकम लखाशे। वत्ता अन्य उपज, तो अन्य उपजमां कई कई रकम आवशे, तो ब्याज, डिविडंड, मिलकत वेचाणनो नफो, ए तमारी उपज कहेवाय। तो कामगीरीनी उपजमां अन्य उपज प्लस करीश एटले कुल उपज मळशे। त्यારબાદ ખર્ચાઓ છે, તો એમાં ખરીદી વપરાયેલ માલની પડતર, ખરીદી / વપરાયેલ માલની પડતર, અને વપરાયેલ માલની પડતરનું આપણે અગાઉ સૂત્ર જોઈ ગયા છે। શરૂઆતનો સ્ટોક વત્તા ખરીદી, વત્તા ખરીદીના ખર્ચા માઇનસ આખરનો સ્ટોક, એટલે ખરીદી આપેલી હોય તો તે લખીશું, અથવા વપરાયેલ માલની પડતર આપેલી હશે તો તે। સ્ટોકમાં ફેરફાર એટલે આખરનો સ્ટોક માઇનસ શરૂઆતનો સ્ટોક કરીશું એટલે આપણને સ્ટોકમાં ફેરફાર મળશે। પ્રત્યક્ષ ખર્ચા મજૂરી અને નૂર, કામગીરીના લાભના ખર્ચા જેમાં પગાર, પ્રોવિડન્ટ ફંડનો ફાળાનો સમાવેશ થશે, એટલે કે કર્મચારીને લગતા કોઈ પણ ખર્ચા હશે તો એ કામ કર્મચારીના લાભના ખર્ચામાં લખાશે। નાણાકીય પડતર એમાં ડિબેન્ચરનું વ્યાજ અને લોનનું વ્યાજ લખાશે। ઘસારો, ત્યારબાદ અન્ય ખર્ચા, અન્ય ખર્ચામાં ઓફિસ અને વહીવટી ખર્ચા અને ગલખાતનો સમાવેશ થાય છે। બધા જ ખર્ચાઓનું ટોટલ આપણે કરીશું એટલે આપણને કુલ ખર્ચાઓ મળશે। આ દરેક ખર્ચાઓ આપણે અંદરના કોલમમાં લખવાના છે, અને આ બધા જ ખર્ચાનું ટોટલ કરીશું એટલે કુલ ખર્ચા મળશે। કુલ આવકોમાંથી કુલ ખર્ચા બાદ કરીશું આપણે એટલે કરવેરા પહેલાનો નફો મળશે। એમાંથી કરવેરાની જોગવાઈ બાદ કરીશું એટલે કરવેરા બાદનો નફો મળશે। તો આમ આ નફા નુકસાનનું પત્રક એ તમારે તમારી નોટબુકમાં ડન કરવાનું રહેશે। તો આવા જ વધુ ને વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો।